વેલકમ બેક. તો ફરી એકવાર જોડાઈએ રિવરફ્રન્ટ ખાતે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીપ્લેન આવી ગયું છે. આપ જોઈ શકો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીપ્લેનની બહાર તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ચક્કર લગાવી રહ્યું છે આ પ્લેન આ રિવરફ્રન્ટની આસપાસ, અને વડાપ્રધાનને જોવા માટે, તેઓની એક ઝલક નિહાળવા માટે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. આ સીપ્લેન આવનાર હોય પહેલાથી જ વડાપ્રધાનના સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત ચુસ્ત જોવા મળી રહ્યો છે. આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. વડાપ્રધાને સીપ્લેનની સફર કરી છે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અત્યારે પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન આ સીપ્લેનની બહાર આવી અને સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ લોકો પણ વડાપ્રધાનના આગમનથી મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. ઝંઝાવાતી પ્રચાર આ વખતે જોવા મળ્યો બંને પક્ષોનો, અને તેમાં પણ જ્યારે વડાપ્રધાન ખુદ મેદાનમાં ઉતરતા હોય એટલે તમામ લોકોનો જે ઉત્સાહ છે તે પણ બમણાઈ જતો હોય છે. સીધા તેઓ હવે અમદાવાદ એરપોર્ટ પર જવા માટે રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે. આજે સવારથી જ વડાપ્રધાનની સીપ્લેનની સફરને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યા છે નરેન્દ્ર મોદી, કારણ કે પહેલીવાર આ કોઈ ઐતિહાસિક ઘટના બની છે અને તેવામાં પોતાની એક યુનિક સ્ટાઇલ માટે વડાપ્રધાન હંમેશા જાણીતા છે. એક માસ્ટર સ્ટ્રોક વડાપ્રધાનનો કહી શકાય. આ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ. તો ધરોઈ ડેમથી તેઓએ આજે સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સફર કરી. ધરોઈ ડેમથી તેઓ સીધા પહોંચ્યા હતા માં અંબાના દર્શન અંબાજી ખાતે, જ્યાં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર માં અંબાના દર્શન કર્યા હતા. એટલે ત્યાંના સ્થાનિકોમાં, ત્યાંના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના નેતા, ભાજપના કાર્યકરોમાં પણ વડાપ્રધાનના આ અંતિમ પ્રચારને લઈને આજે ખૂબ આનંદ ઉત્સાહ જોવાયો હતો. 5 કલાકે આજે આ પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે તમામ રાજકીય નેતાઓ. જાહેર સભાઓ બંધ થઈ જશે, રેલીઓ બંધ થઈ જશે. 5 કલાક પછી આચારસંહિતા જ્યારે લાગુ થશે ત્યારે હવે 14મીએ તમામની નજર મતદાન પર રહેલી છે. 18 તારીખે પરિણામની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે, ત્યારે ઝંઝાવાતી પ્રચાર સ્વરૂપે આ વખતે બંને પક્ષના ધુરંધરો જોવા મળ્યા ગુજરાતની ધરતી પર. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો Z24 કલાકની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. હવે તેઓ અહીંયાથી અમદાવાદ એરપોર્ટ પર જશે અને ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થઈ જશે. એક તરફ ભાજપ 150+ સીટનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ વિશ્વાસ કર્યો છે 120થી વધુ સીટો આવનાર હોય. આ બંનેના દાવા કેટલા સાચા સાબિત થાય છે તેના પર પણ સૌ કોઈની નજર રહેલી છે. આ વખતે ન ફક્ત વડાપ્રધાનને સારો પ્રતિસાદ ગુજરાતમાં મળી રહ્યો, પરંતુ રાહુલ ગાંધીએ પણ જેટલા પ્રવાસ કર્યા છે તે પ્રવાસને પણ ખૂબ જ સરાહનીય માનવામાં આવી રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણી, આ વખતની વિધાનસભા ચૂંટણી ખૂબ રસાકસી ભરી બની રહેશે. રિવરફ્રન્ટ પર આ તમામ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે. પોલીસનો મોટો કાફલો પણ અત્યારે રિવરફ્રન્ટ પર ખડકી દેવામાં આવ્યો છે. દેશના પહેલા વડાપ્રધાન અને આ પહેલી એવી ઘટના જ્યાં સીપ્લેન મારફતે કોઈ વડાપ્રધાન આ પ્રકારની સફર કરી હોય અને તેને જોવા માટે, તેને નિહાળવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો અત્યારે જોવાઈ રહ્યા છે. વડાપ્રધાન પણ સૌ કોઈ ને પોતાની એક આગવી શૈલીથી પ્રભાવિત કરી રહ્યા છે અને રિવરફ્રન્ટના ચક્કર લગાવી રહ્યા છે સીપ્લેન મારફતે. થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાં એ સીધા દિલ્હી જવા માટે રવાના થશે. સવારમાં આજે ધરોઈ
ડેમની પણ તેઓએ મુલાકાત લીધી હતી. ધરોઈ ડેમ ખાતે જ્યારે તેઓ મુલાકાતે પહોંચ્યા, લાલ ઝાઝમ બિછાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો સાથે તેઓને જોવા માટે, તેઓને નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો હાજર હતા, પાઘડી પહેરાવી ફૂલહારથી તેઓનું સ્વાગત થયું અને ત્યારબાદ તેઓ થોડા સમય બાદ મા અંબાના દર્શન માટે પહોંચ્યા હતા અંબાજી ખાતે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર નરેન્દ્ર મોદી અંબાજી પહોંચ્યા અને અંબાજીમાં પણ તેઓએ રોડ શો કર્યો હતો. ફરી એકવાર જોડાઈ ગયા છે મિતેશ ગોહિલ, તેઓ સાથે સીધા સંપર્ક સાધીએ છે. મિતેશ, ફરી એકવાર આપના તરફથી જાણીશું કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે લોકોમાં, કેવું કુતૂહલ વડાપ્રધાનના આ સી પ્લેનમાં જે એન્ટ્રી પડી છે તેનાથી લઈને. જી, અત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અત્યારે સી પ્લેનમાં પ્રધાનમંત્રી આવી પહોંચ્યા છે. ત્યારે બંને તરફ રિવરફ્રન્ટના બંને જે વોકવે આવેલા છે, બંને તરફ મોટી સંખ્યાની અંદર લોકોની જનમેદની જોવા મળી રહી છે. મોદીના નારા સાથે લોકો પ્રધાનમંત્રીનું અહીંયા અભિવાદન કરી રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી દ્વારા સી પ્લેનમાં જ બેસીને સાબરમતી નદીની અંદર જ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. એક તરફનો જે પટ્ટો આખો આવેલો છે તે પ્રધાનમંત્રી સી પ્લેનમાં બેસીને આખું ચક્કર પૂર્ણ કર્યું છે. અત્યારે બીજી તરફનો જે સાબરમતી રિવરફ્રન્ટનો જે ભાગ આવેલો છે ત્યાં ઉભેલા ભાજપના કાર્યકર્તાઓ સહિત અન્ય જે અમદાવાદ શહેરની જે જનતા આવેલી છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, તેમની સાથે તે અભિવાદન કરી રહ્યા છે સી પ્લેનમાં બેસીને. કહી શકાય કે મોટી સંખ્યાની અંદર જ્યારે અમદાવાદ શહેર અને ખાસ ભાજપ કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ ખાતે અત્યારે અહીંયા પહોંચ્યા છે, ત્યારે લોકોનો એક કુતૂહલ જોવા મળી રહ્યો છે. એક રોમાંચક ભરી નજરે આ એક જે દ્રશ્યો છે તે અહીંયા નિહાળી રહ્યા છે તમામ અમદાવાદ શહેરની જનતા. સાથે જ કહી શકાય કે રિવરફ્રન્ટ ખાતે એક માહોલ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ અત્યારે અહીંયા હાજર છે. કહી શકાય કે અમદાવાદ શહેર માટે એક યાદગાર દિવસ આજનો કહી શકાય. સાથે જ અત્યારે મોટી સંખ્યાની અંદર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જ્યારે લોકો ઉમટ્યા છે ત્યારે તમામ લોકોની પાસેથી એક રિવરફ્રન્ટ સાબરમતી નદીમાં જ્યારે સી પ્લેનમાં બેસીને પ્રધાનમંત્રી નીકળી રહ્યા છે ત્યારે લોકોની અંદર એક ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. કેટલા સમય સુધી તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર રોકાશે મિતેશ? જે રીતના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનનું આગમન થયું અત્યાર સુધી 25 થી વધુ મિનિટનો સમય વીતી ચુક્યો છે. ત્યારે હજુ પણ સાબરમતી નદીની અંદર જ સી પ્લેનમાં બેસીને લોકો સમક્ષ અભિવાદન જોઈ રહ્યા છે. સાથે જ બીજી તરફ એ વાત પણ ચોક્કસથી કહી શકીએ કે જે રીતના વિધાનસભા 2017 ચૂંટણીને લઈને જે પ્રચાર પડઘમ છે તે પૂર્ણ થવાની આરે છે. 5 વાગે પ્રચાર પડઘમ 2017 વિધાનસભા ચૂંટણીના પૂર્ણ થવાની આરે છે ત્યારે પ્રધાનમંત્રી હજુ પણ રિવરફ્રન્ટ સાબરમતીમાં સી પ્લેનમાં બેસીને 20 મિનિટથી વધુ સમય ગાળી શકે તેવી શક્યતા ચોક્કસથી કહી શકાય. મિત્ર, સાત સવારથી જે કાર્યક્રમો વડાપ્રધાનના રહ્યા, આ તમામ કાર્યક્રમોને જોતા આજે કેવો પ્રતિસાદ મળી રહ્યો? જે રીતના પ્રધાનમંત્રી તમામ કાર્યક્રમોમાં કહી શકાય કે જાણીતા રહ્યા છે ત્યારે આજનો કાર્યક્રમ એક વિશેષ ગુજરાતની જનતા માટે કહી શકાય કે જે રીતના તેમની જે રોડ શો નું જે વાત હતી તે રોડ શો માં પરવાનગી ન મળતા આખરે જે સી પ્લેનની અંદર તેમને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાબરમતીની અંદર ઉડ્ડયન ભરીને તે પોતે ધરોઈ ખાતે પહોંચ્યા હતા અને ધરોઈ તે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને બાદમાં તે પોતે પરત ફર્યા છે, ત્યારે આજનો દિવસ એક ખૂબ જ યાદગાર લોકો માટે ચોક્કસથી કહી શકાશે, અમદાવાદની જનતા માટે કહી શકાશે. સાથે જે અહીંયા કહી શકાય કે ગુજરાત વિધાનસભા અત્યાર સુધીની ચૂંટણી સમયે અને ગુજરાતની માટે એક યાદગાર એટલા માટે કે સાબરમતી તટ પર સાબરમતી નદીમાં પ્રથમ વખત આ રીતના સી પ્લેનમાં પ્રધાનમંત્રી દ્વારા તેની મુસાફરી કરાય છે. અત્યારે જ્યારે સાબરમતી નદીની અંદર સી પ્લેનમાં બેસી જ્યારે પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, એક માહોલ બન્યો છે કે પ્રથમ વખત આવા દ્રશ્યો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોવા મળ્યા છે. અમદાવાદની જનતામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મોદીના નારા સાથે અહીંયા તેમને સ્વાગત કરી રહ્યા છે. જી બિલકુલ, મિતેશ, માહિતી માટે આપનો આભાર. અન્ય કેટલાક સમાચારો જોઈશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે.